દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશ તકબરી છે તે ગરીબ વિસ્તારમાં દિવાળી ઉજવવા માટે પહોંચ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ગરીબ લોકોની વચ્ચે ધારાસભ્ય જ્યારે પહોંચ્યા છે ત્યારે અહીં જે ગરીબ લોકો છે એ લોકોને ફટાકડા વિતરણ કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, નાના નાના ભૂલકાઓને ફટાકડા આપવામાં આવી રહ્યા છે અને ફટાકડા ફોડવામાં પણ આવ્યા છે। આપણે જે લોકો છે એમની સાથે વાત કરીશું, ગરીબ વિસ્તારના બાળકો છે। કોની સાથે અત્યારે દિવાળી ઉજવો છો? ધારાસભ્ય સાથે। કોની સાથે દિવાળી ઉજવી? ધારાસભ્ય ની હાજરીમાં જે ગરીબ બાળકો છે તે બાળકો સાથે દિવાળી ઉજવવા મળે, ધારાસભ્ય સાથે વાત કરીશું। શું કેશો, આજે જામનગર માં ગરીબ વિસ્તારમાં આપ દિવાળી ઉજવવા માટે આવ્યા છો, ફૂલઝર કરી છે, ફટાકડા પણ ફોડ્યા છે? ભારતીય જનતા પાર્ટી ની નેમ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું, અંત્યોદય એ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે। એટલે મારા જ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ગરીબો બાળકો સાથે મારી આ બીજી દિવાળી ધારાસભ્ય બન્યા બાદની, ત્યાં પણ આ દરેક બાળકો સાથે હું આ દિવાળી ઉજવી રહ્યો છું। જેમ દેશના વડાપ્રધાન શ્રી 2014થી વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધી તે દેશની રક્ષા કરતા સૈનિકો પાસે બોર્ડર ઉપર જઈ અને દિવાળી ઉજવી રહ્યા છે, એ જ પ્રકારની આ છેવાડાના માનવી સુધી પહોંચવા અને સારી ખુશીમાં દિવાળી ઉજવે એ હેતુથી આજે આ દરેક બાળકો સાથે દિવાળી ઉજવી રહ્યા છે। પરિવાર સાથે મહાનુભાવો છે, લોકો છે તે દિવાળી ઉજવતા હોય, ખાસ ગરીબ લોકોની વચ્ચે દિવાળી, મેં કીધું ને, ભારતીય જનતા પાર્ટીનું અંત્યોદય છેવાડાના માનવી સુધીનું જે સૂત્ર છે, કમિટમેન્ટ છે, તે પહોંચવા માટે મેં કીધું એમ દેશના વડાપ્રધાન શ્રી છે એ આજ 2014થી 2024 એટલે 10 વર્ષના ગાળા દરમિયાન તે હર દિવાળી છે સૈનિકો બોર્ડરો સાથે, બોર્ડર ઉપર સૈનિકો સાથે ઉજવી રહ્યા છે। એ જ પ્રકારના અમે પણ અમારો પરિવાર સમજી અને આજ વિસ્તારના સૌ બાળકો સાથે અમે દિવાળી ઉજવી રહ્યા છીએ। બાળકોને પોતાનો પરિવાર સમજીને તેની સાથે દિવાળી મનાવવામાં આવી રહી છે। જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગરીબ વિસ્તારની અંદર થઈ ઝૂંપડપટ્ટી પાસે બાળકો સાથે દિવાળી ઉજવી છે, ત્યારે બાળકો પણ આનંદ છે અને ધારાસભ્ય પણ પોતાના પરિવારની માફક ગરીબ બાળકો વચ્ચે દિવાળી ઉજવી છે। કિંજલ કારતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી છે તે ગરીબ વિસ્તારમાં દિવાળી ઉજવવા માટે પહોંચ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ગરીબ લોકોની વચ્ચે ધારાસભ્ય જ્યારે પહોંચ્યા છે ત્યારે અહીં જે ગરીબ લોકો છે એ લોકોને ફટાકડા વિતરણ કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, નાના નાના ભૂલકાઓને ફટાકડા આપવામાં આવી રહ્યા છે અને ફટાકડા ફોડવામાં પણ આવ્યા છે। આપણે જે લોકો છે એમની સાથે વાત કરીશું, ગરીબ વિસ્તારના બાળકો છે। કોની સાથે અત્યારે દિવાળી ઉજવો છો? ધારાસભ્ય સાથે। કોની સાથે દિવાળી ઉજવી? ધારાસભ્ય ની હાજરીમાં જે ગરીબ બાળકો છે તે બાળકો સાથે દિવાળી ઉજવવા મળે, ધારાસભ્ય સાથે વાત કરીશું। શું કેશો, આજે જામનગરમાં ગરીબ વિસ્તારમાં આપ દિવાળી ઉજવવા માટે આવ્યા છો, ફૂલઝર કરી છે, ફટાકડા પણ ફોડ્યા છે? ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું, અંત્યોદય એ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે। એટલે મારા જ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ગરીબો બાળકો સાથે મારી આ બીજી દિવાળી ધારાસભ્ય બન્યા બાદની, ત્યાં પણ આ દરેક બાળકો સાથે હું આ દિવાળી ઉજવી રહ્યો છું। જેમ દેશના વડાપ્રધાન શ્રી 2014થી વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધી તે દેશની રક્ષા કરતા સૈનિકો પાસે બોર્ડર ઉપર જઈ અને દિવાળી ઉજવી રહ્યા છે, એ જ પ્રકારની આ છેવાડાના માનવી સુધી પહોંચવા અને સારી ખુશીમાં દિવાળી ઉજવે એ હેતુથી આજે આ દરેક બાળકો સાથે દિવાળી ઉજવી રહ્યા છીએ। પરિવાર સાથે મહાનુભાવો છે, લોકો છે તે દિવાળી ઉજવતા હોય, ખાસ ગરીબ લોકોની વચ્ચે દિવાળી, મેં કીધું ને, ભારતીય જનતા પાર્ટીનું અંત્યોદય છેવાડાના માનવી સુધીનું જે સૂત્ર છે, કમિટમેન્ટ છે, તે પહોંચવા માટે મેં કીધું એમ દેશના વડાપ્રધાન શ્રી છે એ આજ 2014થી 2024 એટલે 10 વર્ષના ગાળા દરમિયાન તે હર દિવાળી છે સૈનિકો બોર્ડરો સાથે, બોર્ડર ઉપર સૈનિકો સાથે ઉજવી રહ્યા છે। એ જ પ્રકારના અમે પણ અમારો પરિવાર સમજી અને આજ વિસ્તારના સૌ બાળકો સાથે અમે દિવાળી ઉજવી રહ્યા છીએ। બાળકોને પોતાનો પરિવાર સમજીને તેની સાથે દિવાળી મનાવવામાં આવી રહી છે। જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગરીબ વિસ્તારની અંદર થઈ ઝૂંપડપટ્ટી પાસે બાળકો સાથે દિવાળી ઉજવી છે, ત્યારે બાળકો પણ આનંદ છે અને ધારાસભ્ય પણ પોતાના પરિવારની માફક ગરીબ બાળકો વચ્ચે દિવાળી ઉજવી છે। કિંજલ કારતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।